કોરોના વાયરસને લઈ સમગ્ર દેશમાં ભયનો માહોલ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં થરાદમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે તાલુકાની અલગ અલગ શાળાઓમાં સરકારી ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા અને બહારથી આવતા લોકોને થરાદમાં જ તૈયાર કરવામાં આવેલા સરકારી ક્વોરન્ટાઇન વિભાગમાં રાખવામાં આવ્યા હતા પરંતુ સરકાર દ્વારા 8મી જૂનથી શાળાઓને 50% સ્ટાફ સાથે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ સરકારી ક્વોરન્ટાઇન તબદીલી કરવામાં આવેલી શાળાઓને સેનિટાઇઝ કર્યા વગર જ શરૂ કરવામાં આવતા શાળામાં આવતા શિક્ષકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો હતો ત્યારે આ ગંભીર બેદરકારીને પગલે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલા આ અહેવાલને પગલે થરાદનું વહીવટીતંત્ર સતર્ક બની રહ્યું હતું અને આજથી સરકારી ક્વોરન્ટાઇન સેન્ટર તરીકે તબદીલ કરવામાં આવેલી શાળાઓને સેનિટાઇઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે થરાદ તાલુકાના માંગરોળ અને લોડનોર ગામની પ્રાથમિક શાળાઓને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે